नमस्ते मित्रों, खेडूत समाचार यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे खेडूतो माटे एक नवी सबसिडी योजना आवी छे तेना विशे वात करीशुं। मित्रों, खेती संबंधित कार्यों में खेडूतोने खर्च घटाड़ाना उद्देश्य साथे केन्द्र अने राज्य सरकारो घणी कृषि योजनाओं पर काम करी रही छे, जेथी करीने खेतीनो खर्चनो बोज खेडूतो पर न पड़े अने तेमने सारी आवक मळे। मित्रों, आज आपणे वात करवाना छे प्रधानमंत्री कुसुम योजना। आ पण आ योजना में सामेल छे, जे खेडूतोना पैसा बचावे छे, जेना हेठळ केन्द्र अने राज्य सरकारो मळीने खेडूतोने मोटा पाये आर्थिक अनुदान आपी रही छे। चालो मित्रों, आ योजना विशे विगतवार जाणीए ते पहेला मित्रों, हजी सुधी चेनल सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी लेजो, बाजूमां आपेला बेल ने पण दबावी देजो, जेथी अमारा विडियोनी नोटिफिकेशन तमने मळती रहे। तो मित्रों, विडियो चालू करिए। मित्रों, खेडूतो माटे पाणी अने वीजळीनी उपलब्धता सुनिश्चित करवा माटे भारत सरकारे वर्ष 2019 मां पीएम कुसुम योजना शुरू करी छे। मित्रों, आ योजनानो हेतु खेडूतोने सिंचाई माटे सोलर पंपनी उपलब्धता सुनिश्चित करवानो छे, जेथी खेडूतोनी वीजळी अने श्रम बंने बचावी शकाय। आ योजना देशमां लगभग 20 लाख खेडूतोने सौर ऊर्जानी मददथी बंजर जमीनने सिंचाई करवा माटे मदद करे छे। मित्रों, आना विशे चालो जाणीए थोड़ी खास वातो। मित्रों, वात करिए तो केन्द्र अने राज्य सरकारो वती सोलर पावर अने सोलर पंप प्लांट स्थापवा माटे खेडूतोने 30-30% दरे सबसिडी आपवामां आवी रही छे। मित्रों, आ साथे खेडूतो मात्र 40% ચૂકવીને સોલર પંપ યુનિટ ઇન્સ્ટોલ કરી શકે છે। મિત્રો, જો ખેડૂતો ઈચ્છે તો તેમના 40% ખર્ચમાં ઘટાડો કરવા માટે તેઓ નાબાર્ડ બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી 30% ખર્ચ માટે લોન લઈ શકે છે। મિત્રો, સરકાર અને નાબાર્ડની ગ્રાન્ટ બાદ ખેડૂતો માત્ર 10% રકમ ચૂકવવાની રહેશે। મિત્રો, જો ખેડૂતો ઈચ્છે તો તેઓ સોલર પેનલથી વીજળી બચાવી શકે છે અને તેને વેચી પણ શકે છે, તેનાથી તેમને વધારાની આવક પણ મળી શકે છે। મિત્રો, એક વખત ખેતરમાં સોલર પંપ ખરીદવાથી ખેડૂતોને આગામી 25 વર્ષ સુધી ફાયદો થશે। મિત્રો, સોલાર પેનલની જાળવણી ખૂબ જ સરળ છે, તે પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરે છે। મિત્રો, હવે વાત કરીએ કે આ યોજનાની અંદર કોણ કોણ અરજી કરી શકે। મિત્રો, જો કે પ્રધાનમંત્રી કુસુમ યોજના ભારતના દરેક નાના મોટા ખેડૂતોના ખર્ચમાં ઘટાડામાં મદદ કરે છે, પરંતુ ભારત સરકારે આ યોજનાના લાભાર્થીઓ માટે પાત્રતા નક્કી કરી છે, જે નીચે મુજબ છે। મિત્રો, કુસુમ યોજનાના અરજદાર ખેડૂતો માટે ભારતીય નાગરિકતા હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, અરજી કરવા માટે તમારી પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે। મિત્રો, આ યોજના હેઠળ તમે સોલાર પાવર પ્લાન્ટ માટે 0.5 મેગાવોટથી 2 મેગાવોટ સુધીની ક્ષમતા ધરાવતા પ્લાન્ટની ખરીદવા માટે અરજી કરી શકો છો। મિત્રો, જો ખેડૂતો ઈચ્છે તો તેઓ તેમની જરૂરિયાત મુજબ અથવા વિતરણ નિગમ દ્વારા સૂચિત ક્ષમતાના આધારે અરજી કરી શકે છે। મિત્રો, જો અરજદાર ખેડૂત ડેવલપર મારફત સોલર પંપના મોટા યુનિટ માટે અરજી કરે છે તો તે ડેવલપરની વાર્ષિક આવક રૂપિયા 1 કરોડ પ્રતિ મેગાવોટ હોવી જોઈએ। મિત્રો, હવે વાત કરીએ કે આ યોજનાની અંદર લાભ લેવા માટે ક્યા ક્યા દસ્તાવેજો જરૂરી છે। તો મિત્રો, જો આ ખરીફ સિઝનમાં પ્રધાનમંત્રી કુસુમ યોજનાનો લાભ લેવો હોય તો કેટલાક દસ્તાવેજો રાખવા ફરજિયાત છે। આ દસ્તાવેજો એકત્રિત કરીને ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે। મિત્રો, તેની અંદર ખેડૂત આધાર કાર્ડ, મિત્રો અરજદાર ખેડૂતનું રેશન કાર્ડ, અરજદાર ખેડૂતનું ઈકેવાયસી હોવું જરૂરી છે, મિત્રો ખેડૂતનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, મિત્રો અરજદારનું બેંક ખાતું ફરજિયાત છે કારણ કે ગ્રાન્ટની રકમ ખાતામાં જમા થાય છે, અને મિત્રો બેંક ખાતાની વિગતો પણ આપવાની રહેશે। મિત્રો, હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો તેમની નજીકના કૃષિ વિભાગની કચેરીનો સંપર્ક કરી શકે છે અથવા તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ અરજી કરી શકો છો। મિત્રો, વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો। હવે મળીશું નવા વિડીયોમાં। જય જવાન, જય કિસાન, આભાર ખેડૂત મિત્રો।